हेलो स्टूडेंट्स, केम छो? दिख रहा हो मजा मा? आपणे आजे आपणा चेप्टर नंबर 4 रासायणिक गतिकी में आगळ वधीशुं। रासायणिक गतिकी में दिख रहा हो आजनो टॉपिक इम्पोर्टंट टॉपिक छे, खूब सारो टॉपिक छे, सारा एवा क्वेश्चन्स पूछाय छे एमांथी, बराबर छे? तो उदाहरण साथे समझीशुं। આજનો ટોપિક છે આપણી પાસે આણ્વિકતા। આણ્વિકતા ઘણા બધા છોકરાઓને આણ્વિકતામાં લેક્ચર પૂર્ણ થાય ત્યાં સુધી તકલીફ હોય, અને વર્ષ પતે ને ત્યાં સુધી એ તકલીફ કન્ટિન્યુ જ રહે, બરોબર છે? પણ હું અલગ અલગ ઉદાહરણો વડે તમને સમજૂતી આપીશ, અને જો તમે પ્રોપર એ ઉદાહરણો સમજશો દીકરાઓ, તો આણ્વિકતામાં કોઈ જ વાંધો નહીં આવે। ઓકે, સૌથી પહેલા આણ્વિકતા શું છે? આણ્વિકતા એટલે શું? તો આપણે એક પ્રક્રિયા લઈ લઈએ, એ પ્લસ બી ગિવ્સ સી। આ જે પ્રક્રિયા છે એ પ્રારંભિક પ્રક્રિયા, શબ્દ સમજો, હું પ્રારંભિક પ્રક્રિયામાં સ્પીસીઝ એટલે કે પ્રક્રિયકો કે જે અણુ, પરમાણુ કે આયનના બનેલા હોય, અથડાય એટલે કે સંઘાત થાય, અથડાય નિપજમાં એટલે કે આપણે એમ કહી શકીએ કે પ્રક્રિયા પૂર્ણ થવા, જાય તે સ્પીસીઝને અથવા તો તેને એની આણ્વિકતા કહેવામાં આવે છે। સમજો, હું મારી પાસે પ્રારંભિક પ્રક્રિયા એટલે શું? પહેલો ક્વેશ્ચન આવે કે સાહેબ પ્રારંભિક પ્રક્રિયા એટલે શું? તો પ્રારંભિક પ્રક્રિયા મીન્સ કે એક જ તબક્કામાં થતી પ્રક્રિયાઓ, એટલે કે આની મર્યાદા એવી છે દીકરાઓ। તો પહેલી મર્યાદા, ફરી પછી આપણે પાછા વ્યાખ્યામાં જઈએ કે એક તબક્કાવાળી પ્રક્રિયાઓ માટે જ, અથવા તો એક તબક્કામાં થતી પ્રક્રિયાઓ માટે જ, થતી પ્રક્રિયાઓને જ લાગુ પાડી શકાય। બીજું, સંકીર્ણ પ્રક્રિયાઓને, સંકીર્ણ એટલે કે કોમ્પ્લેક્સ મીન્સ જટિલ પ્રક્રિયાઓને લાગુ ન પાડી શકાય। એમ દેખ, સર જટિલ પ્રક્રિયાઓ એટલે કેવી? તો જટિલ પ્રક્રિયાઓ એટલે એકથી વધુ તબક્કામાં થતી પ્રક્રિયાઓ। સમજાવું, બંને પ્રક્રિયાઓ સમજો, એક તબક્કામાં થતી પ્રક્રિયાનું ઉદાહરણ પણ લઈએ, સંકીર્ણ પ્રક્રિયાઓનું ઉદાહરણ પણ લઈએ, પણ ફરી પાછા એક વખત સમજી લઈએ કે પ્રારંભિક પ્રક્રિયામાં એટલે એક જ તબક્કામાં થતી પ્રક્રિયામાં જે પ્રક્રિયાની, રાસાયણિક પ્રક્રિયાની જે સ્પીસીસ છે, એટલે કે અણુ, પરમાણુ કે આયન, એકબીજા સાથે અથડાશે, સંઘાત પામશે, અને અથડામણ પણ, ધ્યાન રાખજો, એની પણ કેટલીક લિમિટેશન્સ છે। અથડામણ કેવી રીતે થવી જોઈએ? તો કે અથડામણ જે આ બંને વચ્ચે અથડામણ થશે ને, એ ચોક્કસ દિશામાં અથડામણ થવી જોઈએ ભાઈ, ચોક્કસ દિશામાં થવી જોઈએ, અને ચોક્કસ ઉર્જા સાથે થવી જોઈએ। કઈ મેળવા દીકરાઓ, કટ નથી થતું ને, ચોક્કસ દિશામાં થવી જોઈએ અને ચોક્કસ ઉર્જા એમની પાસે હોવી જોઈએ। એમ દેખ, સર ઉર્જાની ક્યાં જરૂર પડે, દિશાની ક્યાં જરૂર પડે, સમજીએ છે બધા? ચાર મુદ્દા સમજાવું છું, કમ્પ્લીટ ધ્યાન રાખજો। પ્રારંભિક પ્રક્રિયામાં સ્પીસીઝ એટલે કે અણુ, પરમાણુ કે આયન એકબીજા સાથે અથડાશે, કેમ અથડાશે, પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અથડાશે, અને પ્રક્રિયા પૂર્ણ થવા જાય એને, એ સ્પીસીઝની સંખ્યાને શું કહેવામાં આવે છે, એની આણ્વિકતા કહેવામાં આવે છે।
બરોબર છે. તો આણ્વિકતાની વ્યાખ્યા ધ્યાન રાખજો. બીજી વસ્તુ દીકરાઓ, એક તબક્કામાં થતી પ્રક્રિયાઓ. તો એક તબક્કામાં થતી પ્રક્રિયાઓ માટે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે ચલો ભાઈ, એક્ઝામ્પલ નંબર વન, કે એક તબક્કામાં થતી પ્રક્રિયાનું ઉદાહરણ આપો કે એક્સ પ્લસ વાય ઇટ ગિવ્સ ઝેડ. સિંગલ સ્ટેપમાં થઈ રહી છે. અથવા તો નોન એ પ્લસ બી, ઉપરનું જ ઉદાહરણ રિપીટ કરું કે એ પ્લસ બી ઇટ ગિવ્સ સી. તો આ એક જ તબક્કામાં થાય છે. ધ્યાન રાખજો, માત્ર પ્રારંભિક પ્રક્રિયાઓ અને જટિલ પ્રક્રિયાઓને અલગ કરી રહ્યો છું. બરોબર છે, પ્રારંભિક પ્રક્રિયાઓ અને જટિલ પ્રક્રિયાઓને અલગ કરું છું. આની આણ્વિકતા કેટલી થાય? તો આને આણ્વિકતા શોધવી હોય કે જે સૈદ્ધાંતિક રીતે જ મળશે. કેવી રીતે મળશે? સૈદ્ધાંતિક રીતે જ મળશે. પ્રક્રિયા પરથી કે આના એક મૂળ છે, આના એક મૂળ છે, તો આ સ્પીસીઝ એક મૂળ, આ સ્પીસીઝ એક મૂળ, તો એની આણ્વિકતા કેટલી થઈ જાય? એક વત્તા એક બરાબર બે. જો મને પ્રાયોગિક રીતે વેગ નિયમ, વેગ નિયમ કેવી રીતે મળે આપણે પહેલા જ કહીને આવ્યા છે, જ્યારે વેગ નિયમ ભણ્યા ત્યારે જ ઇનિશિયલ હેડિંગ જ હતું આપણું કે પ્રાયોગિક રીતે જ મળે. પ્રાયોગિક રીતે મને વેગ નિયમ આ પ્રમાણે મળે કે ઇઝ સોરી વેગ ઇઝ ઇક્વલ ટુ કે એ રેસ ટુ સોરી વન ઓકે બી રેસ ટુ વન. તો પ્રક્રિયા ક્રમ ઇટ ઇઝ ઇક્વલ ટુ ટુ. તો આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ બે સરખા થઈ ગયા. તમે જુઓ, આ મને પ્રાયોગિક રીતે પ્રક્રિયા ક્રમ મળ્યો, આ મને સૈદ્ધાંતિક રીતે મળ્યું. સમજો, તો પ્રક્રિયા ક્રમ મને પ્રાયોગિક રીતે જ મળશે, એ તો આપણે પહેલા કહીને આવ્યા છીએ. આ કેવી રીતે મળ્યું? મને સૈદ્ધાંતિક મળ્યું. હવે પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા બે મને અહીંયા આગળ જુઓ સમાન મળી રહ્યા છે. પણ કઈ પ્રક્રિયાઓ માટે? એક જ તબક્કામાં થતી પ્રક્રિયાઓ માટે, પ્રારંભિક પ્રક્રિયાઓ માટે એક જ તબક્કામાં પ્રક્રિયાઓ થતી હશે. બરોબર છે, તો એની અંદર દિસ ઇઝ પોસિબલ કે આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ બંને સરખા થઈ શકે. હવે આપણે એક જટિલ પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ, એક્ઝામ્પલ નંબર ટુ. જટિલ પ્રક્રિયા માટે આગળ વધાવું તો ધ્યાન રાખજો દીકરાઓ, મારી પાસે કોઈ એક પ્રક્રિયા છે 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ ઝેડ. તો આના માટે મારી પાસે એક પ્રક્રિયાનો પહેલો તબક્કો આવો છે કે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ p પ્રોડક્ટ મળે. ઇટ ગિવ્સ p ની પજ મળે. પછી b, p પ્લસ x ઇઝ ઇક્વલ ટુ q ની પજ મળે. c, q પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ મને z ની પજ મળે. તો પ્રક્રિયા ત્રણ તબક્કામાં થઈ, દીકરાઓ. આ પ્રક્રિયાને જટિલ પ્રક્રિયા કહેવાય. હવે અહીં તમે જુઓ, PP કેન્સલ થઈ જશે, QQ કેન્સલ થઈ જશે, X X 2X Y 2Y 3Y 2X પ્લસ 3Y ઇઝ ઇક્વલ ટુ Z. ધ્યાન રાખજો, તો આ પ્રક્રિયા જટિલ પ્રક્રિયા કહેવાય. તો આ જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતા લાગુ પાડી શકાય નહીં. એટલે કે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા માટે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા માટે આપણે આણ્વિકતાનો ઉપયોગ કરી શકીએ છીએ. મારી પાસે પ્રક્રિયા હતી 2x + 3y gives z. તો આ પ્રક્રિયા થઈ. હવે ધ્યાન રાખજો, આ પ્રક્રિયા છે ને ધીમી પ્રક્રિયા છે. ત્રણેય તબક્કામાં ધીમો તબક્કો છે. સમજો, એક બે ત્રણ તબક્કામાં પ્રક્રિયા થાય, આ ધીમો તબક્કો છે. તો જે ધીમો તબક્કો હોય ને દીકરાઓ, એ જ વેગ નિર્ણાયક તબક્કો રહેશે. એમ દેખ સર, એવું કેમ? સમજો, જે ધીમો તબક્કો હશે જ વેગ નિર્ણાયક તબક્કો. ત્રણ તબક્કામાં પ્રક્રિયા થઈ, પહેલા બીજા અને ત્રીજા, એમ તો એક આ ઝડપથી થઈ, આ એનાથી વધારે ઝડપથી થઈ, પણ આ સૌથી સ્લો થઈ. તો એ જે પ્રક્રિયા થઈ રહી છે ને દીકરાઓ, એ આપણો વેગ નિર્ણાયક તબક્કો હશે. અને દેખ સર, વેગ નિર્ણાયક તબક્કો કેમ એ રહ્યો એ બન્યો સમજાવો ને. તો સમજો દીકરાઓ, મારી પાસે ધારો કે
એક દોડવાની ગેમ છે કે આપણે 1 કિલોમીટર દોડવા માટે 5 જણને ઊભા રાખ્યા છે કે જેમને 1 કિલોમીટર ડિસ્ટન્સ કાપવાનું છે. એમાં કેવું છે કે એ દોડમાં એવું છે કે એક કોમ્પિટિટર દોડે છે, આગળ વધે છે, 400 મીટર દોડે છે અને પછી એને બીજાને હાથ આપવાનો એટલે પછી બીજો દોડવાની શરૂઆત કરે. પછી એ 400 મીટર દોડે ને પછી એ ત્રીજાને હાથ ટચ કરે એટલે પેલાને 200 મીટર પૂરું કરવાનું. સમજો, એટલે કે પ્રક્રિયા 3 તબક્કામાં પૂરી થઈ. પહેલો દોડે છે, પહેલો તબક્કો વ્યક્તિ નંબર 1 દોડી રહ્યો છે. કેટલું દોડે છે? તો કે વ્યક્તિ નંબર 1 400 મીટર દોડી રહ્યો છે. વ્યક્તિ નંબર 2 ને એને તાલી આપી પછી એ પાછું દોડવાની શરૂઆત કરે. સમજો, તો આ પહેલો તબક્કો થયો, આ બીજો તબક્કો, એ બી 400 મીટર નો એ પૂરો કરે છે. ત્રીજી વ્યક્તિને જ્યારે આપે છે ત્યારે એને 200 મીટર દોડવાનું છે. સમજો, તો પ્રક્રિયા કેટલા તબક્કામાં થઈ? 1, 2 અને 3 તબક્કામાં થઈ. સમજો, 3 તબક્કા થયા. પહેલું સ્ટેપ 400 મીટર, બીજું સ્ટેપ 400 મીટર, ત્રીજું સ્ટેપ. આવા 4 કોમ્પિટિટર દોડી રહ્યા છે. બરોબર છે, 1 નંબરનો કોમ્પિટિટર દોડે છે. પછી ધારો કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ 8 નંબરનો કોમ્પિટિટર દોડે છે, એ પણ બી આટલું દોડી રહ્યો છે. 4 ગિવ્સ P ગિવ્સ Q. બરોબર છે, એ જ આટલું દોડે છે. હવે આપણે એવું કહીએ છીએ કે ભાઈ એક કોમ્પિટિટર છે, એ ગિવ્સ બી ગિવ્સ સી દોડી રહ્યો છે. હવે પહેલો જે કોમ્પિટિટર દોડી રહ્યો છે, સમજો, એને આ પહેલું ડિસ્ટન્સ કાપવા માટે 5 મિનિટનો સમય લાગ્યો. સમજો, 5 મિનિટનો સમય લાગ્યો. આને 3 મિનિટનો સમય લાગ્યો. હવે આ જ્યારે બીજા તબક્કામાં પહોંચે છે ત્યારે બીજા તબક્કામાં આને આ ડિસ્ટન્સ કાપવા માટે અહીંથી 3 મિનિટનો સમય લાગે છે. આ P ને પણ 400 મીટર દોડવા માટે 3 મિનિટનો સમય લાગે. સમજો, હવે જ્યારે 200 મીટર કાપવું છે ત્યારે આને 1 મિનિટનો સમય લાગે છે અને આને પણ 1 મિનિટનો સમય લાગે છે. કોણ જલ્દી પહોંચી જશે? તો કે R પહેલા પહોંચી જશે. 1 નંબરને પહોંચતા સમય લાગશે. સમજો, પણ 1 નંબર ધીમો કેમ પડ્યો? ધીમો કેમ પડ્યો? તો કે આ જે તબક્કો છે ને એ એના માટે સ્લો થઈ ગયો. આ તબક્કો ધીમો થઈ ગયો. જો આ તબક્કો ઝડપી બન્યો હોત ને તો આ પ્રક્રિયા ઝડપથી થઈ હોત, તો આ વ્યક્તિ પહેલો પહોંચ્યો હોત. કોઈ પણ બી નાનામાં નાના છોકરાને પૂછો તો બી જવાબ મળે કે આને ઝડપથી દોડવું જોઈતું હતું. એટલે કે જે સૌથી સ્લો રહ્યો એ જ વેગનો નિર્ણય કરી રહ્યો છે. આ જ રીતે ક્રિકેટમાં શક્ય છે કે પહેલો બેટ્સમેન આવે છે કે ભાઈ 7ની એવરેજથી રમે છે, બીજો બેટ્સમેન આવે છે, આઉટ થાય, પહેલો આઉટ થાય, બીજો આવે છે, એ પણ બી 7ની એવરેજથી આવે છે, પણ ચોથો કે પાંચમો આવે છે, એ જો આખી એવરેજની અંદર જે 7થી ચાલતી હતી એની જગ્યાએ એ 2 કે 3ની એવરેજ મેન્ટેન કરે, એટલે આખી મેચની એવરેજ છે ડાઉનમાં જતી રહે છે. તો એ નિર્ણાયક કોણ થઈ ગયો? કે પેલો જે સૌથી ધીમો રમ્યો. ઝડપી રમવા વાળો તો સૌથી વધારે ઝડપી રમી જ રહ્યો છે, એનાથી વધારે ઝડપી રમવું શક્ય નથી. સમજો, પણ જે ધીમો રમી રહ્યો છે એ જો ઝડપથી રમશે તો વેગ વધી જશે. 3ની એવરેજ વાળી વ્યક્તિ જો 5ની એવરેજ કે 7ની એવરેજ મેન્ટેન કરવા પ્રયત્ન કરશે તો ધીસ ઇઝ પોસિબલ કે એ વેગમાં વધારો કરશે. પણ જે 7ની એવરેજ થી રમી રહ્યો છે એના પાસે એક્સપેક્ટેશન એવી ન રખાય કે એ 10ની એવરેજ થી રમે. ધીસ ઇઝ નોટ પોસિબલ. એનાથી શક્ય છે એટલું ઝડપથી કરી રહ્યો છે, પણ જે ધીમે કરી રહ્યો છે એના પર આધારિત છે. એટલે કોઈ પણ બી રાસાયણિક પ્રક્રિયાનો વેગ હવે પછી ધ્યાન રાખજો, દરેક જગ્યાએ સૌથી ધીમા તબક્કા પર આધારિત છે. આપણે અહીંથી કાલુપુર જવું છે અમદાવાદ, તો અહીંથી કાલુપુર જવું હોય, દીકરાઓ ગાંધીનગરથી મારે કાલુપુર જવું છે, તો આપણે કોઈ પણ બી કાલુપુર આપણું વેઇટ કરી રહ્યું છે અને ફોન કરીએ છીએ ત્યારે એક જ કહીએ છીએ કે ભાઈ હું અહીંથી નીકળી ગયો છું, હું ગાંધીનગરથી સાબરમતી સુધી તો બહુ ઝડપથી પહોંચીશ, પણ સાબરમતીથી કાલુપુર પહોંચતા મને જો ટ્રાફિક ઓછું નડશે તો હું ઝડપથી પહોંચું છું, નીકળા સમય જશે. તો મારી સ્પીડ અહીંથી સાબરમતી જવા સુધી તો એક જ સરખી રહી, 100ની સ્પીડે હું પહોંચી ગયો, બસ પતી ગયું ત્યાં આગળ સુધી. પણ પછી સાબરમતીથી કાલુપુર પહોંચતા જો મારી ગાડીને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હું ચલાવી શકું છું તો એનો અર્થ એવો થયો કે મારે મોડું પહોંચવા માટે બીજો તબક્કો ઇમ્પોર્ટન્ટ છે કે સાબરમતીથી કાલુપુર. આપણે પહોંચ્યા પછી પણ એવું કહેતા આવીએ છીએ ઘણી બધી જગ્યાએ કે આ જગ્યાએ ટ્રાફિક ના પડ્યો નડ્યો હોત ને, એટલે કે ગાડીની સ્પીડ જો ધીમી ન થઈ હોત ને તો હું વહેલો પહોંચી જાત.
એટલે કે તમારો વેગ નિર્ણાયક તબક્કો છે, જે ધીમો તબક્કો છે એ વેગ નિર્ણાયક તબક્કો છે, સમજો, ધીમો તબક્કો છે એ વેગ નિર્ણાયક તબક્કો છે. તો દીકરાઓ હવે પછી ધ્યાન રાખજો, બીજું કે આ જટિલ પ્રક્રિયાઓ માટે આણ્વિકતા આપણે નક્કી કરી શકતા નથી. તો આજે એક નવી વસ્તુ આવી, જટિલ પ્રક્રિયાઓ માટે વેગ નિર્ણાયક તબક્કો કયો રહેશે, કે જે સૌથી સ્લોએસ્ટ સ્ટેપ છે, હવે પછી યાદ રહેવું જોઈએ. તો હવે જટિલ પ્રક્રિયાઓને અત્યારે હું સાઈડ પર મૂકી દઈશ. હા, આની અંદર આણ્વિકતા નક્કી કરવી હોય તો એબીસીમાં કોની આણ્વિકતા કામ આવશે, ઈની, ઈબની પરથી આણ્વિકતા આવશે. પણ અત્યારે લઈને છોડો, આપણે એમાં જવાનું નથી, જટિલ પ્રક્રિયાઓ આપણે સાઈડ પર મૂકવાની છે, આપણે પ્રારંભિક પ્રક્રિયાઓમાં જ જવાનું છે, બરાબર છે. તો આપણી પાસે બે વસ્તુ આવી, એક તબક્કાની પ્રક્રિયાઓ, પ્રારંભિક પ્રક્રિયાઓ આપણે પૂર્ણ કરી, જટિલ પ્રક્રિયાઓ આપણે પૂર્ણ કરી. હવે એમ તે ચોક્કસ દિશામાં અથડામણ એટલે શું? ઓકે, ચોક્કસ દિશામાં અથડામણમાં જઈએ છીએ. એક વખત ફરીથી આની ઉપર ધ્યાન રાખજો, એ પ્લસ બી ઇટ ગીવ સી. આની અંદર એક તત્વ યુગમિતીય ગુણાંક છે, આનો પણ તત્વ યુગમિતીય ગુણાંક એક છે, બરોબર છે. તેની આણ્વિકતા કેટલી થાય? આ એક સ્પીસીસ એક મૂળ સ્પીસીસ, આ પણ બી એક મૂળ સ્પીસીસ. તો અહીંયા આગળ આણ્વિકતા મને કેટલી મળશે? એક વત્તા એક બરાબર બે. પ્રાયોગિક આ પ્રક્રિયાને પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવ્યું, વેગ નિયમ. દરેક પ્રાયોગિક રીતે, હા, સાંદ્રતા બમણી કરતા વેગ બમણો થાય છે કે નથી થતો, સાંદ્રતા બમણી કરતા વેગ કેટલો થાય છે, કેટલા ઘણો થાય છે, તો એ એ બધાનો અભ્યાસ કર્યો, એની ઉપરથી આપણને અહીંયા આગળથી મળી જશે. તો આ વેગ નિયમ મળશે, એની ઉપરથી પ્રક્રિયાક્રમ પણ મને બે મળી ગયો. એટલે કે જો પ્રારંભિક પ્રક્રિયાઓ હશે, સાદી પ્રક્રિયાઓ હશે, તો આ પ્રક્રિયાઓ એક જ તબક્કામાં થતી હશે, તો એમાં જે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ છે બંને સરખા થઈ શકે છે. આણ્વિકતા સૈદ્ધાંતિક રીતે નક્કી થાય છે, વેગ નિયમ એટલે કે પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક રીતે નક્કી થાય છે. હંમેશા ધ્યાન રાખજો, પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રીતે નક્કી થશે અને આણ્વિકતા સૈદ્ધાંતિક રીતે નક્કી થશે. તો એનો અર્થ એવો થયો કે પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ જો સમાન થઈ જાય ને, તો આપણે કહી શકીએ કે પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હશે. એટલે પ્રક્રિયાની ક્રિયાવિધિ પણ આપણે જાણી શકીએ છીએ. ઘણા બધાને ક્વેશ્ચન હોય, સર ક્રિયાવિધિ કેવી રીતે જાણી શકાય? સમજો મારી વસ્તુ, કે હું એમ કહું છું કે સૈદ્ધાંતિક રીતે મને આણ્વિકતા બે મળી, પ્રાયોગિક રીતે મને પ્રક્રિયાક્રમ બે મળી, કે બે સરખા થઈ ગયા, હા થઈ ગયા, તો કહી શકીશું કે આ બંને સરખા થયા, મીન્સ કે આ પ્રક્રિયા એક તબક્કામાં થતી હશે, બરોબર છે. પ્રારંભિક પ્રક્રિયા હશે, એક જ તબક્કામાં થતી હશે, સાદી પ્રક્રિયા હશે. તો દીકરાઓ થોડું ધ્યાન રાખજો. તો આ રીતે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા માટે પણ ઉપયોગી છે આણ્વિકતા. ઓકે, ચોક્કસ દિશામાં અને ઊર્જા વિશે ચર્ચા કરવા જવું છે એ પહેલાં ફટાફટ એક વખત સ્ક્રીનશોટ લઈ લો અને નેક્સ્ટ ઉદાહરણો પણ લેવા છે બીજા, બરોબર છે. તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ લીધા છે આપણે, પછી પ્રક્રિયાના ઉદાહરણો લઈએ. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, આગળ વધીશું. એક તબક્કાની પ્રક્રિયાઓ અને જટિલ પ્રક્રિયાઓ આપણે જોઈ લીધી, હવે આગળ વધીએ કે ભાઈ ચોક્કસ દિશા એટલે શું? જો પ્રક્રિયાઓ જટિલ છે, સમજો, તો ધીમા તબક્કા પર વેગ આધારિત રહેશે, સૌથી ધીમા તબક્કા પર એજ વેગ નિર્ણાયક તબક્કો, બરોબર છે. ધીમો તબક્કો એજ વેગ નિર્ણાયક તબક્કો. એક આણ્વીય પ્રક્રિયાઓ, એક આણ્વીય પ્રક્રિયાઓ એટલે કે એવું કહી શકાય એક જ સ્પીસીસ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મથી રહી છે. NH4 NO2 એમોનિયમ નાઇટ્રાઇટ પ્રક્રિયા કરાવીશું, N2+2H2O બનાવશું. દીકરાઓ આ જે છે એક આણ્વિક પ્રક્રિયા છે. આની આણ્વિકતા જોઈ લઈએ, પ્રક્રિયાક્રમ જોઈ લઈએ, શું આવે છે? તો દીકરાઓ આની આણ્વિકતા એ કઈ રીતે આવશે? આણ્વિકતા કઈ રીતે આવશે? સૈદ્ધાંતિક રીતે. કેટલી હશે? એક હશે. પ્રક્રિયાક્રમ કેટલો હશે? તો પ્રક્રિયાક્રમ સૂતતા પહેલા મારે વેગ નિયમ લખવો પડશે. વેગ નિયમ, વેગ બરાબર કે એમોનિયમ નાઇટ્રાઇટ. વેગ નિયમ કેવી રીતે મળશે મને? પ્રાયોગિક રીતે મળશે.
કેટલો મળે છે પ્રાયોગિક રીતે વેગ નિયમ? તો કે આ લખેલું એરિયો છે. તો પ્રક્રિયાક્રમ કેટલો મળ્યો દીકરાઓ મને? તો કે પ્રક્રિયાક્રમ મને એક મળી ગયો. ઓકે, કમ્પ્લીટ. તો જુઓ તમે, આણ્વિકતા એ જ મને પ્રક્રિયાક્રમ મળી ગયો. યસ, તો ફાઇનલ છે કે આ પ્રક્રિયા એક તબક્કામાં થતી હશે. આ પ્રારંભિક પ્રક્રિયા હશે, એક તબક્કામાં થતી હશે. ધીસ ઇઝ પોસિબલ. જટિલ પ્રક્રિયા હોત તો ન મળત. ચલો નેક્સ્ટમાં આગળ વધીએ. સેકન્ડ એક્ઝામ્પલ, 2HI દ્વિઆણ્વિક પ્રક્રિયાઓ. દ્વિઆણ્વિક પ્રક્રિયાઓ એટલે કે બે સ્પીસીસ પ્રક્રિયામાં ભાગ લેતી હોય. જેમ કે 2HI, HI પ્લસ HI, ઇટ ગિવ્સ H2 પ્લસ I2. આની અંદર આણ્વિકતા બે છે. હા, બે છે. હવે સમજો, મારે એક સમજાવવાની વસ્તુ હતી કે ચોક્કસ દિશામાં અથડામણ થવી જોઈએ. ચોક્કસ દિશામાં અથડામણ થવી જોઈએ, પહેલી શરત હતી. તો જુઓ, એક સામાન્ય એક્ઝામ્પલ વડે સમજાવું. એચ અને આઈના, આ HIનો એક અણુ HIના બીજા અણુ સાથે પ્રક્રિયા કરે. દીકરાઓ હવે સમજો, આ HIનો એક અણુ છે, એક સ્પીસીસ. HIના બીજા સ્પીસીસ સાથે પ્રક્રિયા કરે, બંને ભેગા થઈને કોમ્પ્લેક્સ બનાવો. અહીંથી અર્ધચંદ્રાકાર તૂટી જશે. આ કોમ્પ્લેક્સ કહેવાશે, સંકીર્ણ કહેવાશે, અને પ્રોડક્ટ હશે H2 + I2. અહીંથી બ્રેક થાય, આ જગ્યાએથી તૂટી જશે અને H2 + I2 નીપજ હશે. ઓકે, ચલો બીજી પ્રક્રિયા એક લઈ લઈએ. આની આ જ પ્રક્રિયામાં બીજી રીતે જો અથડામણ વિચારીએ તો આમ થવી જોઈએ. બીજી શક્યતા, સેકન્ડ શક્યતા શું છે? HI IH ગિવ્સ H I H I. ચલો આને અહીંથી બ્રેક કરીશું તો પ્રોડક્ટ શું હશે? તો કે એની જ નીપજ મળશે, એટલે કે પ્રક્રિયક હતો એ જ નીપજ મળે છે. તો પ્રક્રિયક હતો એ નીપજ મળે છે, તો એની પ્રક્રિયા થઈ એવું કહેવાય નહીં. તો આ યોગ્ય દિશાની અથડામણ કહેવાય, યોગ્ય દિશામાં સંઘાત કહેવાય. સમજો, સંઘાત પણ કેવો થયો? અથડામણ તો થઈ, અહીં બી થઈ અથડામણ, પણ આ આ અથડામણ થઈ છે એ એ ચોક્કસ દિશામાં નથી. આ યોગ્ય અથડામણ નથી. આ અથડામણથી મને નિપજ નથી મળતી. આ અથડામણથી મને નિપજ મળે છે, યસ મળે છે. તો આ આ યોગ્ય દિશામાં સંઘાત કહેવાશે, ચોક્કસ દિશામાં સંઘાત કહેવાશે, જેનાથી મને નિપજ મળી રહી છે, પ્રોડક્ટ મળે છે. બીજી વસ્તુ છે કે ચોક્કસ ઉર્જા હોવી જોઈએ, એવો શબ્દ હતો. તો જુઓ તમે દીકરાઓ, આ એક જૂનો બંધ તૂટી રહ્યો છે. H અને I વચ્ચેનો, H અને I વચ્ચેનો બંધ તૂટે છે અને HH વચ્ચે બંધ બની રહ્યો છે, II વચ્ચે બંધ બની રહ્યો છે. તો આની પાસે એટલી સફિશિયન્ટ ઉર્જા હોવી જોઈએ કે આ બંધ તૂટે અને નવો બંધ બને, એના માટે એની પાસે સફિશિયન્ટ ઉર્જા હોવી જોઈએ. જો એ નહીં હોય તો આ પ્રક્રિયા નહીં થાય, તો જૂનો બંધ તૂટશે જ નહીં ને. એટલે કે બે શરતનું પાલન થવું જોઈએ. શરત નંબર એક, અથડામણ ચોક્કસ દિશામાં હોવી જોઈએ. શરત નંબર બે, એની પાસે ચોક્કસ ઉર્જા હોવી જ જોઈએ. આ પ્રક્રિયા છે દ્વિઆણ્વિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા માટે જો હું આગળ વધું છું, સમજો દીકરાઓ, તો આ પ્રક્રિયા માટે હું એવું કહી શકું કે એની આણ્વિકતા કેટલી? આણ્વિકતા શેના પરથી નક્કી થાય? તો કે આણ્વિકતા સૈદ્ધાંતિક રીતે પ્રક્રિયા પરથી નક્કી થાય, કે જે બે છે. પ્રાયોગિક રીતે શું નક્કી થશે? તો કે પહેલા વેગ નિયમ ને પછી એની ઉપરથી પ્રક્રિયાક્રમ. તો પ્રક્રિયાક્રમ નક્કી કરવો છે મને કેવી રીતે મળશે? તો આ પ્રાયોગિક રીતે મળશે. આ કેવી રીતે મળશે? સૈદ્ધાંતિક મળશે. ઇક્વેશન પરથી ડાયરેક્ટ લખવાનું છે. તો પ્રક્રિયાક્રમ મને અત્યારે હાલ વેગ નિયમ ઉપરથી 1+1 = પ્રક્રિયાક્રમ મને અહીં આગળ 2 મળે જ છે ડાયરેક્ટલી. તો તમે જોઈ શકો આણ્વિકતા પ્રક્રિયા કે બે સમાન થઈ ગયા. હા, સમાન થઈ ગયા. તો આ પ્રક્રિયા કેવી હશે? તો કે આ પ્રક્રિયા પ્રારંભિક પ્રક્રિયા હશે. સમજો, ઓછામાં ઓછા ધ્યાન રાખજો, 3 સ્પીસીસ સુધી શક્ય છે, 3 થી વધારે. એટલે 3 કે તેથી વધારે સ્પીસીસ માટે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ
બંને સમાન ન થાય. ત્રણ કે તેથી વધુ સ્પીસીસ માટે ત્રણ માટે ન થાય, ત્રણ કરતા વધારે માટે ન થાય, ત્રણ માટે નહીં થાય, ત્રણ કરતા વધારે માટે નહીં થાય. બરોબર છે? તો ત્રણ સ્પીસીસ માટે બી શક્ય નથી, કારણ કે ત્રણ સ્પીસીસ માટે એટલા માટે શક્ય નથી દીકરાઓ કે એક તો પહેલા ચોક્કસ દિશામાં અથડામણ. આ ચલો આમ અથડાય, ત્રણ હોય તો ત્રણેયના એંગલ જુદા જુદા હશે. બરોબર છે? ત્રણેયના એંગલ જુદા જુદા હશે. ઓકે, આ યોગ્ય દિશામાં અથડામણ થઈ ગઈ, ચોક્કસ દિશામાં અથડામણ થઈ, દિશા બદલી ગઈ છે, નીપજ ન મળી. બરોબર છે? અહીં ચોક્કસ દિશામાં તો આ ફળદ્રુપ અથડામણ કહેવાશે, ફળદાયક અથડામણ કહેવાશે. મને ફળ મળ્યું, નીપજ મળી, એટલે આ ફળદાયક અથડામણ કહેવાય. કેટલીક વખત શબ્દ વપરાય છે ફળદાયક અથડામણ કોને કહેવાય? ચોક્કસ દિશામાં થતી અથડામણ ફળદાયક. હા, એની પાસે ઉર્જા પણ હોવી જ જોઈએ, અમુક ઉર્જા હોવી જોઈએ, એટલે ચોક્કસ ઉર્જા હોવી જોઈએ. એના કરતા ઓછી ઉર્જા હશે તો આ બંધ તૂટશે નહીં અને નવા બંધ બનશે નહીં. બરોબર છે? બીજી વસ્તુ દીકરાઓ, દ્વિઆણ્વિક પ્રક્રિયા સુધી બરોબર છે કે નહીં? આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ સરખા ચાલે, પણ ત્રિઆણ્વિક પ્રક્રિયા હોય, એટલે કે ત્રણ સ્પીસીઝ હોય આ જગ્યાએ, અને એના કરતા ધ્યાન રાખજો વધારે હોય, તેથી વધુ સ્પીસીઝ હોય, તો એના માટે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ સરખા ન જ થાય, ન જ થાય, ન જ થાય. બરોબર છે? નહીં જ થાય. કેમ? તો કે ત્રિઆણ્વિક પ્રક્રિયા હોય ને, ત્રણ કરતા જીવી વધારે સ્પીસીસ થાય ને, ત્રણ કે વધુ સ્પીસીસ જેવી આવે ને, એટલે પ્રક્રિયાના તબક્કા વધી જાય. પહેલા તો પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન, ધારો કે મારી પાસે ત્રણ સ્પીસીસ છે, એ બી અને સી. એમાં ફિક્સ હોય કે એને ક્યાં અથડાવવાનું છે, કે એને આ જગ્યાએ અથડાવવાનું. બીને ક્યાં અથડાવવાનું? એને બી આ જગ્યાએ જ અથડાવવો જોઈએ, એને સી આ જગ્યાએ અથડાવવો જોઈએ. સમજો, આ એ બી આ જગ્યાએ અથડાવવો જોઈએ, બી ને સી આ જગ્યાએ અથડાવવો જોઈએ. હવે દીકરાઓ વિચારો, એક્ઝેક્ટ એ જ જગ્યાએ અથડાવવા માટેની સંભાવના કેટલી? તો કે ખૂબ ઓછી. તમે વિચારો, બે સુધી તો બરોબર છે કે એ પરિપૂર્ણ થઈ ગયું, પણ જેવી ત્રણ સ્પીસીસ થાય, એટલે તરત તમે વિચારો કે ચોક્કસ દિશામાં જે અથડામણ થઈ છે ને દીકરાઓ, દરેકમાં ચોક્કસ દિશામાં, એને આ જગ્યાએ બી અથડાવવું જોઈએ, બી ને આ જગ્યાએ સી અથડાવવું જોઈએ, તો આ ત્રણે ત્રણ ભેગા થઈને ડી ની પજ આપે. તો આની સંભાવના શું અને શક્યતા શું? ખૂબ ઓછી. એટલા માટે આપણે ના પાડીએ છીએ. બરોબર છે? કે આ શક્યતા બિલકુલ નહીવત છે, ધીસ ઇઝ નોટ પોસિબલ યાર. બહુ રેરલી છે, બહુ જ ઓછા પ્રમાણમાં આ વસ્તુ શક્ય બનશે. બરોબર છે? ત્રિઆણ્વિક પ્રક્રિયામાં આગળ વધવું છે. ત્રિઆણ્વિક પ્રક્રિયાની અંદર તો દીકરાઓ ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી તરત ત્રિઆણ્વિક પ્રક્રિયાઓમાં આગળ વધું છું. લઈ લીધો? ઓકે, ત્રિઆણ્વિક પ્રક્રિયાઓ ફાઇનલ થઈ ગયું આપણે કે ચોક્કસ દિશામાં અથડામણ થવી જોઈએ, એની પાસે ચોક્કસ ઉર્જા પણ હોવી જોઈએ. બરોબર છે? અને બીજું એવું પણ નથી કે બધી દ્વિઆણ્વિક પ્રક્રિયાઓ દેખાતી હોય, બધી જ આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ સમાન હોય એવું બી શક્ય નથી. જોઈએ આપણે હમણાં દ્વિઆણ્વિક પ્રક્રિયાનું એક ઉદાહરણ પણ લઈએ. એવું ચાલો દીકરાઓ, થર્ડ એક્ઝામ્પલ, 2NO પ્લસ ઓ ટુ ગીવ્સ 2NO2. થઈ ગઈ ત્રિઆણ્વિક પ્રક્રિયા? યસ. તો આના માટે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ બંને શક્ય તો હો, બહુ જ ઓછી કન્ડિશન એવી છે કે જેની અંદર પ્રક્રિયાક્રમ ને આણ્વિકતા બે સમાન થઈ શકે. બરોબર છે? ફોર્થ એક્ઝામ્પલ લઈએ આપણે, KCl3 પ્લસ FeSO4 પ્લસ H2SO4 ગિવ્સ KCl, બેલેન્સ કરું, પ્લસ Fe છે ને, Fe2SO4 થ્રાઇસ બનાવશે અને હાઇડ્રોજન ને ઓક્સિજન ભેગા થઈને H2 બનાવશે. આ ત્રણ મોલ લઈ લો, આ ત્રણ મોલ લઈ લો, બેલેન્સ કરો. હાઇડ્રોજન 6 છે, હાઇડ્રોજન 6, Fe6 છે, Fe6 થઈ ગયું, બેલેન્સ થઈ ગયું. હવે આ પ્રમાણે ગણવા જાઉં તો આણ્વિકતા કેટલી થાય? 6, 3, 9, 1, 10. આણ્વિકતા 10 થાય. તો આના માટે શક્ય છે કે આપણને પ્રક્રિયાક્રમ બી 10 મળે? આ પ્રક્રિયાનો પ્રાયોગિક રીતે સમજો, હવે પ્રક્રિયાક્રમ
બે છે, આણ્વિકતા દસ થાય લો, એક ને છ અને ત્રણ નવ ને એક દસ લો, શક્ય છે? તો દીકરા, ધીસ ઇઝ નોટ પોસિબલ યાર, ધીસ ઇઝ નોટ પોસિબલ, શક્ય નથી. બરોબર છે. બીજી વસ્તુ કે હા, પ્રક્રિયાક્રમ બદલાઈ ગયો. જોઈ લો તમે, ત્રણ કે ત્રણ કરતા વધારે જીવી સ્પીસીસ આવી ગઈ એટલે તરત જ પ્રક્રિયાક્રમ બદલાઈ ગયો છે. બરોબર. નેક્સ્ટમાં દીકરાઓ આપણે આગળ વધીએ, નેક્સ્ટમાં આગળ વધીએ. એક એક્ઝામ્પલ લઈએ કે જો પ્રક્રિયા વધારે તબક્કામાં થાય છે તો વેગ, આપણે હમણાં ચર્ચા કરી છે, પણ ચોપડીનું એક્ઝામ્પલ લઈ લઈએ કે મારી પાસે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, આઈ માઇનસ એની પાસે ઉદ્દીપક છે, ઉદ્દીપક છે, પ્રક્રિયા કરે, એચ ટુ ઓ પ્લસ ઓ આઈ માઇનસ બનાવશે. યસ, આ પહેલો તબક્કો. બીજો તબક્કો છે એચ ટુ ઓ ટુ પ્લસ ઓ આઈ માઇનસ પ્રક્રિયા કરશે, બીજા તબક્કાની અંદર બનાવી દેશે એચ ટુ ઓ પ્લસ ઓ ટુ. આ તબક્કો એક, આ તબક્કો બે. તો આ બંને તબક્કામાં ધીમો તબક્કો કયો છે? તો કે આ તબક્કો એ ધીમો તબક્કો છે. જો આ ધીમો તબક્કો હોય તો એ જ વેગ નિર્ણાયક તબક્કો થઈ જશે. અંગ્રેજીમાં કહું તો આરડીએસ, રેટ ડિટરમાઇન સ્ટેપ, વેગ નિર્ણાયક તબક્કો. તો દીકરાઓ, પ્રક્રિયા આ બે તબક્કામાં થાય છે, તબક્કો એક, તબક્કો બે. આ ધીમો તબક્કો છે, આપણે હમણાં જ ચર્ચા કરી, ધીમો તબક્કો એ જ વેગ નિર્ણાયક તબક્કો, આ વેગ નિર્ણાયક તબક્કો છે. તો આ પ્રમાણે તમે નક્કી કરવા જો, તેની આણ્વિકતા કેટલી, તો કે એક હોય તો પ્રક્રિયાક્રમ કેટલો મળે? પ્રક્રિયાક્રમ બે મળે છે, કારણ કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે એચ ટુ ઓ ટુ રેસ ટુ વન આઈ માઇનસ રેસ ટુ વન. ધ્યાન રાખજો, અહીંયા આગળ આઈ ઉપર પણ આધારિત છે. પ્રક્રિયાક્રમ બે મળે છે, આણ્વિકતા નક્કી કરવા જાવ તો કે એક છે, પ્રક્રિયાક્રમ બે થયો. એટલે દીકરાઓ, કેમ થયું કે વધુ તબક્કામાં પ્રક્રિયા થઈ ગઈ? કયા તબક્કા પર આધારિત થશે વેગ? કયા તબક્કા પર આધારિત રહેશે? ધીમા તબક્કા. તો પહેલો તબક્કો ધીમો છે તો ધીમા તબક્કા પર આધારિત રહેશે. તો દીકરાઓ, ધ્યાન રાખીશું, આ આપણી પાસે આણ્વિકતા આવી. હવે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ વચ્ચેનો તફાવત લઈએ એ પહેલાં ફટાફટ આનો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે તફાવત લઈએ. બરોબર છે, ચાલો.